नमस्कार विद्यार्थी मित्रों, आजना लाइव लेक्चर में आप सर्वेनु स्वागत छे। आपणे गया पीरियड नी अंदर चतुष्कोण वेक्टर शुरू कर्युं हतुं, एमां छेल्ले मैं तमने आ बधा दाखला लेवड़ाव्या हता, बराबर? जे जुदा जुदा दाखला हता, समलंब चतुष्कोण, त्रिकोण नी परिमिति, आवी रीते। चेप्टर नंबर 8 आपणे पूरु कर्युं, जेनी अंदर आज दाखला छेल्ले कराया था, ये दाखला मोस्ट टाइम पे दाखला था, एक दाखलो आपने चोपड़ी में जो आते थे, बाकी नो थियोरिकल प्रश्न आया था। थियोरिकल प्रश्न बदा तमारे याद रखवा पड़शे, आगळना धोरणनी अंदर ए थियोरिकल बाबतो तमारे ध्यान में लेवानी होय छे। हवे आपणे नवो चेप्टर शुरू करवानो छे, तो चेप्टर नंबर 9। समांतर बाजु चतुष्कोण अने त्रिकोणना क्षेत्र समांतर बाजु चतुष्कोण अने त्रिकोणना क्षेत्रफळ चेप्टर नंबर 9। तो समांतर बाजु चतुष्कोण आपणे आगळ एनी व्याख्या जोई गया छे के सामसामेनी बाजु चतुष्कोण में सामसामेनी बाजुओनी जोड समांतर होय एवा चतुष्कोण समांतर बाजु चतुष्कोण कहेवाय, एवुं आपणे आगळ चतुष्कोण चेप्टर नी अंदर जोयुं। हवे चेप्टर नंबर 9 छे, समांतर बाजु चतुष्कोण लेवानुं छे अने साथे त्रिकोणना क्षेत्रफळ। तो एमां पहेलुं आवे छे समतल्य प्रदेश। समतल्य प्रदेश एटले के सरल बंद आकृति द्वारा घेरायेला समतल भागने आकृति समतल्य प्रदेश कहवाय छे। सरल बंद आकृति द्वारा घेरायेला समतलना भाग ते आकृति नो समतल्य प्रदेश कहे छे। बंद आकृति लेवानी सरल, अपने कोई समांतर बाजु चतुष्कोण तो आज अंदर नो भाग है समतल्य प्रदेश कहवा। सरल बंध आकृति द्वारा समतल समांतर बाजु चतुष्कोण है बंध आकृति समतल नो भाग है, बराबर? आज भाग है समतल्य प्रदेश कहवाय। हवे आगळ आपणे जोईए तो आकृति ना क्षेत्रफळ नी वात आवे। तो आकृति ना क्षेत्रफळ एटले के सरल बंद आकृति ना समतल्य प्रदेश में परिमाण परिमाण के मापन के आकृति क्षेत्रफल कहे छे। आ परिणाम के माप हमेशा
પણ વાસ્તવિક સંખ્યા અથવા ધન વાસ્તવિક સંખ્યા એકમ મદદથી દર્શાવવામાં આવે છે. આપણે આકૃતિના ક્ષેત્રફળ વાળી વાત જોઈ ગયા, તેમાં ચેપ્ટર નંબર 13 માં આપણે જોયું ક્ષેત્રફળ અને પુષ્ઠફળ ની અંદર. તો અહીંયા એવું કીધું છે કે સરળ બંધ આકૃતિના સમતલ્ય પ્રદેશના પરિણામ કે માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. પરિણામ કે માપ લેવાનું છે તેનું કહેવાય આકૃતિનું ક્ષેત્રફળ. આ પરિણામ કે માપ હંમેશા ઘન વાસ્તવિક સંખ્યા એકમની મદદથી દર્શાવવામાં આવે છે. તો તમે ત્યાં આપણે ક્ષેત્રફળ કોઈ પણ મેળવતા હતા તો એની પાછળ આપણે એકમ લખતા હતા, સેમી, મીટર, લીટર, બરાબર, કિલોમીટર વગેરે આવા એકમ આપણે લખતા હતા. એ એકમ પણ એ કેવી લખવાની છે, ઘન વાસ્તવિક સંખ્યા આવશે. કેમ કે કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ મેળવો તો એ ઘન વાસ્તવિક સંખ્યા જોઈ, ગુણ હોય તો એ વસ્તુ છે જ નહીં, એ અદ્રશ્ય છે એવું સમજી થાય, એ વસ્તુ છે જ નહીં. એટલે આકૃતિનું ક્ષેત્રફળ હંમેશા ઘન વાસ્તવિક સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે છે અને એની પાછળ કોઈ પણ એકમ પણ લખવામાં આવે છે. એટલે અહીંયા આકૃતિના ક્ષેત્રફળ વાળી વાત આપણે આમ જોઈએ તો અગાઉના ચેપ્ટર નંબર 13 ની અંદર આવી ગઈ છે. અને એનું પરિણામ કે માપ હંમેશા કેવું, આપણે ઘન વાસ્તવિક સંખ્યા એકમની મદદથી દર્શાવવામાં. હવે તમને ખબર છે વાસ્તવિક સંખ્યાની અંદર બંને સંખ્યાનો સમાવેશ થાય, તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા, અને વાસ્તવિક સંખ્યાને આર વડે દર્શાવવામાં આવે છે. તો આ હતા કોઈ એક આકૃતિના ક્ષેત્રફળની વાત. હવે આપણે આગળ જોઈએ એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ. જો બે આકૃતિ એ અને બી એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ સમાન. પણ આ વસ્તુ ક્યારે થાય કે એકરૂપ હોય ત્યારે. હવે આનાથી ઉલટું આપણે કરીએ બીજું વિધાન, આનાથી ઉલટું કે સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. જો આમ નહીં, આમ આ વસ્તુ લીધે આ ચોરસ લીધો, આ ચોરસ આ બે એકરૂપ આકૃતિઓ છે, લાંબી કેવી છે અને ક્ષેત્રફળ પણ કેવા 36 છે, તો આનું પણ 36 છે, તો આ બે સમાન છે. પણ ધારો કે આપણે એક ચોરસ લીધું અને એક આપણે લીધું લંબચોરસ, આનું ક્ષેત્રફળ 36 થાય છે, આનું ક્ષેત્રફળ 36 થાય છે, પણ આ બે એકરૂપ નથી, કેમ કે એક ચોરસ છે અને એક લંબચોરસ, બરાબર. અથવા કોઈ પણ બીજો આકાર લીધો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ બંને સમાન છે, બે ના માપ 36 સેમી નો વર્ગ થાય છે. તો આ બીજું જે છે એમાં એમ કહે છે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી, પરંતુ એકરૂપ હોય તે તો તેમના ક્ષેત્રફળ સમાન જ હોય. એટલે યાદ રાખજો આ બાબત કે એકરૂપ આકૃતિ હોય તો એના ક્ષેત્રફળ સમાન હોય, પણ સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. એટલે આ બાબત ખાસ તમારે ધ્યાન રાખવી પડશે જયારે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળની વાત આવે ત્યારે. રેડી?
લખાઈ જાય છે, સાથે સાથે લખો છો કે ખાલી જુઓ છો? તો લખતા પણ જાઓ છો, સરસ. તો અહીંયા આપણે એકરૂપ ક્ષેત્રફળની વાત આવી છે. હવે આપણે આકૃતિના ક્ષેત્રફળનો સંકેત તો આપણે એને કોઈ આકૃતિ છે, આકૃતિ પીના ક્ષેત્રફળને સંકેતમાં કે આર કૌંસમાં પી વડે દર્શાવવામાં આવે. એટલે એ આર એટલે એરિયા ઓફ પી, એરિયા ઓફ પી એટલે એરિયા એટલે શું થાય? ક્ષેત્રફળ. તો એનું ક્ષેત્રફળ કેટલું છે? તો એરિયા ઓફ પી વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ હોય એમ આકૃતિનું નામકરણ હોવું જોઈએ. અહીંયા આકૃતિ કઈ છે? પી. તો એરિયા ઓફ પી વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ લઈએ કે આકૃતિના ક્ષેત્રફળનો ગુણધર્મ. આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મની અંદર છે પહેલું, જો P અને Q એકરૂપ આકૃતિઓ હોય તો આપણે એને આ રીતે દર્શાવાય છે. એરિયા ઓફ P બરાબર એરિયા ઓફ Q આવી રીતે દર્શાવ્યું. જે આપણે આગળ જોયું એ જ રીતે. હવે બીજું કે જો આકૃતિ પી દ્વારા બનતો સમતલ્ય પ્રદેશ બે આકૃતિઓ A અને B દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા સમતલ્ય પ્રદેશ ભેગા થઈને બને તો એરિયા ઓફ P બરાબર એરિયા ઓફ A પ્લસ એરિયા ઓફ B. તો અહીંયા ગુણધર્મ ની અંદર એમ કીધું છે કે અહીંયા બે આકૃતિઓ, જો પહેલો ગુણધર્મ છે એની અંદર બે આકૃતિઓ કેવી છે? સમાન. એટલે આપણે અહીંયા આ રીતે લખી દીધું, એક આકૃતિઓ એક રૂપ હોય. આ પી છે, આ ક્યુ છે. તો અહીં લખીએ કે એરિયા ઓફ પી બરાબર એરિયા ઓફ ક્યુ, એટલે કે આના ક્ષેત્રફળ પણ સમાન થાય. આનું 25 હોય તો આનું પણ 25 સેમી નો વર્ગ થાય. રેડી? તો આ પહેલો ગુણધર્મ. જ્યારે બીજો ગુણધર્મમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ તમે આકૃતિ લો, બરાબર, કોઈ પણ હું આકૃતિ લઉં છું, આ રીતે એક આકૃતિ લઉં. આ જે આકૃતિ છે એનું આખું નામ છે ટી, પણ અહીંયાથી આકૃતિના બે ભાગ થાય છે. આ ભાગ છે એ છે, આ ભાગ છે એ બી છે. આ એરિયા ઓફ એ અને એરિયા ઓફ બી અને આખું યોગ એરિયા ઓફ ટી. ધારો કે આનું માપ છે આપણને 30 સેમી નો વર્ગ છે ક્ષેત્રફળ, અને આનું માપ 20 સેમી નો વર્ગ છે, આનું 30 છે. તો એરિયા ઓફ ટી મેળવવાનું કે તો કે એરિયા ઓફ ટી બરાબર એરિયા ઓફ A પ્લસ એરિયા ઓફ B, એટલે કે 30 પ્લસ 20 એટલે કેટલું થયું? 50 સેમી નો વર્ગ. આ કોનું ક્ષેત્રફળ થયું? તો કે એરિયા ઓફ P. રેડી? બે ક્ષેત્રફળ અલગ અલગ હોય ને, તો બે ક્ષેત્રફળ નો સરવાળો કરો તો આખી આકૃતિનું ક્ષેત્રફળ મળે. તો તમને આખી આકૃતિનું ક્ષેત્રફળ મળે. પરંતુ તમને બે આકૃતિ કેવી આપી છે? એકરૂપ.
तो जे पहला नु क्षेत्रफल छे एना ज बराबर बीजा नु क्षेत्रफल એટલે एरिया ऑफ पी बराबर एरिया ऑफ क्यू બે આકૃતિઓ કેવી છે એકરૂપ તો બેના ક્ષેત્રફળ પણ કેવા થશે સમાન થશે કેવા થશે સમાન એટલે આમાં તમારે થિયરીકલ ટોપિક જ આપણે જોવાના છે ચેપ્ટર નંબર 9 ની ઓકે હવે આગળ આવશે આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો જોઈ લેજો લખી લેજો હવે આગળ જોઈએ एक पाया पर समांतर रेखाओं वच्चे नी आकृति अहीं तमने पायो एक ज कीधुं छे अने समांतर रेखाओं वच्चे नी आकृति जोईए आपणे एनी अंदर पहेला के जो બે આકૃતિઓ ને એ સામાન્ય પાયો એટલે કે સામાન્ય પાયો એટલે શું થશે બાજુ હોય અને શિરોબિંદુ દરેક આકૃતિને सामान्य पायान एक बाजू पायाने समांतर रेखा पर हो रेखा पर हो तो बे आकृतिओ समान पाया पर अने समांतर रेखाओं एक जोड़ वच्चे आवेली छे तेम कहेवाय જો હવે સમજ અહીંયા તમને એમ કીધું છે કે જો બે આકૃતિઓ પેલું અહીંયા બે આકૃતિઓ હશે બે આકૃતિઓ એક જ અહીંયા આપણે બે આકૃતિ શબ્દ લખેલો હતો બે આકૃતિ અને एक सामान्य पायो એટલે કે બાજુ હોય શિરોબિંદુઓ દરેક આકૃતિના સામાન્ય પાયાની એક બાજુ હોય એટલે અહીંથી એક બાજુ એ હોય પાયાને સમાંતર રેખા પર હોય જે એક બાજુ હોય ની પાસે ક્યાં હોય પાયાને સમાંતર રેખા પર હોય તો બે આકૃતિઓ સમાન પાયો આ બે આકૃતિઓ છે એ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલ છે એમ કહેવાય फरी एक बात जो बे आकृतिओ ने एक सामान्य पायो એટલે કે બાજુ હોય શિરોબિંદુઓ દરેક આકૃતિના સામાન્ય પાયાની એક જ બાજુએ હોય પાયાને સમાંતર રેખા પર હોય તો બે આકૃતિઓ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલ છે એમ કહેવાય ખ્યાલ આવ્યો તમને હજી હું તમને ખ્યાલ નથી આવ્યો હું તમને આકૃતિ દોરીને સમજાવીશ કેમ કે હજી તમને કન્ફ્યુઝન હશે કે પાયો હું એક બાજુ હું સમાંતર રેખા હું તો હવે આપણે આકૃતિ દોરીએ આ એક આકૃતિ છે રેડી હવે આપણને રકમમાં શું કીધું તું બે આકૃતિ લેવાની છે આ તો મેં એક જ દોરી તો હજી એક આકૃતિ દોરવી પડશે ને મારે તો બીજી આકૃતિ હું દોરીશ આ રીતે હવે આ નામકરણ કરીશ એ બી સી ડી
आकृति नो सामान्य पायो जो अहीं तमने ए बी सी अने डी अहीं ए बी सी अने डी एक आकृति थे एनो पायो कयो छो बी सी बीजी आकृति छे पी क्यू सी डी बे आकृति थे अहीं पहली आकृति कई छे तो के ए बी सी डी अने बीजी आकृति कई छे तो के पी क्यू सी डी जो बन्ने नो पायो एक छो कोण डी सी पायो कयो छो तो के डी सी थयो बे आकृति नो समझाई छे एक बाजू ऊपर नीचे नहीं एटले के आ रीते नहीं कि भाई एक आकृति आम ऊपर हो बीजी आकृति आम नीचे हो पायो एक आकृति ऊपर नीचे नहीं एक बाजू पाया ने समांतर रेखा पर हो पाया ने डीसी ने समांतर रेखा ए बी पर जो पी क्यू बिंदु छे ए बी पर तो पाया ने समांतर रेखा पर हो तो बे आकृतिओ समान पाया पर एटले के आ पायो कयो छे समान डीसी पर अने समांतर रेखाओनी एक जोड़ एटले के ए बी अने डीसी समांतर रेखानी एक जोड़ वच्चे आवेल छे एम कहेवाय याद रखजो विद्यार्थी मित्रो पायो सामान्य लेवानो थशे डीसी बराबर हवे तमने एम थाय हूँ एक बीजी आकृति दोरीश अने तमने कहीश धारो के चतुष्कोण छे पण अंदर आकृति बीजी छे आपणे नीचे लई लईशुं बीजी आकृति जो आमा बे आकृति आ ए बी सी डी छे अने बीजी छे पी क्यू आर एस बे नो पायो समान छे બેનો પાયો સમાન છે નથી પાયો સમાન નથી જો મેં તમને શું કીધું ડીસી એક જ પાયો છે જો આકૃતિ ભલે ઉપર બે અલગ અલગ હોય પણ પાયો એક ડીસી જ છે અહીંયા જુઓ પાયો એક ડીસી છે અને એક એસઆર છે એસઆર છે એટલે આપણે અહીંયા રકમમાં શું કીધું હતું એક સામાન્ય પાયો હોવો જોઈએ તો આમાં સામાન્ય ન થાય પાયો અલગ અલગ થાય અને શિરોબિંદુ દરેક આકૃતિના સામાન્ય પાયાની એક બાજુ એટલે જે પી ક્યુ સી એક બાજુ આવેલા છે એ પણ કીધું અને પાયાને સમાંતર રેખા પર હોય એટલે પાયો છે ડીસી ને સમાંતર એ બી પર જ છે પણ પાયો જ સામાન્ય છે નહીં પાયો છે એ સામાન્ય છે નહીં ખ્યાલ આવ્યો તમને હું તમને થોડીક આકૃતિ પણ લઈશ આપણે એક સ્વાધ્યાય છે એ નથી લેવાનું પણ આપણે લેશું આકૃતિ ઉપર જે આકૃતિ વાળું છે એટલે ઝડપથી લેવાનો પ્રયત્ન કરશું હવે આપણે નીચે તમને ચોપડી હશે તો ચોપડીમાં તમને આકૃતિઓ આપેલ છે તમારી પાસે સ્વાધ્યાય 9.1 તો હું તમને એમાં આ જ વ્યાખ્યા ઉપરથી આપણે એની આકૃતિઓ જોઈશું પહેલી આકૃતિઓ તમને આપેલ છે આમ તો નથી આ સિલેબસની અંદર પણ સાથે લેતા જઈએ હું તમને આકૃતિ દોરીને થોડુંક અહીંયા સ્ક્રીન ઉપર સમજાવવાનો પ્રયત્ન કરીશ આકૃતિ એના જેવી સેમ ટુ સેમ થઈ શકે એવું જરૂરી નથી તો તમારે ખાલી કહેવાનું છે યસ અને નો એટલે મને ખબર પડી જાય કે ખ્યાલ આવી ગયો અહીંયા તમને બે આકૃતિઓ છે એક છે ચતુષ્કોણ ને એક છે ત્રિકોણ પણ આકૃતિઓ બે છે એક છે એ બી સી ડી અને બીજું છે પી સી ડી બે આકૃતિઓ છે રેડી બે માં પાયો છે એ ડીસી છે તો તમે અહીં કહી શકો કે આપણી જે વ્યાખ્યા હતી કે બે સમાંતર રેખા અને એક પાયા પર આવેલી છે આ બે આકૃતિ એવું તમે કહી શકો એક જ પાયો ને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી છે એવું આકૃતિ તમે કહી શકો અહીંયા
Yes. तो कही सको केम के अहीं पायो डीसी छे बेमां ई समान छे એટલે કહી શકો હવે બીજી આકૃતિઓ આપણે દોરીએ જો બીજી આકૃતિમાં ધ્યાન આપજો Yes, sir. અહીંયા બે આકૃતિ છે એક છે પી ક્યુ આર એસ અને બીજી આકૃતિ છે એમ એન આર એસ પાયો સમાન એસ આર છે તો અહીંયા તમે એક જ પાયે એક સમાન પાયા અને બે સમાંતર રેખા વચ્ચે આવેલી આકૃતિ છે એમ કહી શકાય ન કહી શકાય ઘણા હા પાડે છે ના ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો એટલા માટે કે આ એમ એન બિંદુ છે ને એ અહીંયા પી ક્યુ ઉપર હોવા જોઈએ પી ક્યુ રેખા પર હોવા જોઈએ એટલે કે એસઆર ને સમાંતર રેખા PQ છે એના પર બાકીના બે શિરોબિંદુ હોવા જોઈએ પણ એ નથી એટલે આ જે છે એક જ સમાન પાયો અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલ છે એમ કહી શકાય નહીં એટલે આકૃતિ એક પાયો અને બે સમાંતર રેખા વચ્ચે આવેલ છે એમ નહીં અને આ આકૃતિ છે હજી આકૃતિ આપણે લઈએ ત્રીજી જોજો આકૃતિ ખાલી ફરી ગઈ છે તમને P, Q, R અને S આવી રીતે આપેલી છે તો અહીંયા બે આકૃતિઓ છે ને P, Q, R, S અને બીજું છે અહીંયા નામકરણ P તો બીજું આકૃતિ છે P Q R બે નો પાયો Q R તો આપણે આ એક સમાન પાયો અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલ આકૃતિ છે એમ કહી શકાય કેમ કે અહીંયા જો પાયો એક જ છે કયો Q R એક જ પાયો છે અને પાયાને સમાંતર રેખા P S પર બીજું બિંદુ જે શિરો બિંદુ છે T P આવેલ છે એટલે આ આકૃતિ છે એક સમાન પાયો અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલ છે એમ કહી શકાય હવે જો આગળ ચોથી આકૃતિ ઝડપથી આપણે લેશું તમારે ખાલી ઓલી વ્યાખ્યા ઉપરથી તમને ખબર પડી જશે કે બી સી ડી આર સી અને એક આકૃતિ છે એબીસીડી બીજી આકૃતિ છે પી ક્યુ આર કહી શકાય એક સમાન પાયો અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલ છે એમ કહી શકાય બધા આ બાજુ એક બેન ના પાડે છે 9217 છે ન કહી શકાય કેમ કે પાયો સામાન્ય નથી જો પાયો આનો પી ક્યુ છે અને આકૃતિ નો બીસી છે રેડી એક નો પાયો કોણ છે પી ક્યુ અને એક નો પાયો બીસી છે એટલે આ પાયો બંને નો નથી એ એટલે એક સમાન પાયો નથી એટલે ત્યાંથી જ આકૃતિ જે આપણે કહીએ છીએ કહી શકાય નહીં કેમ કે આપણે એવું કીધું કે એક સમાન પાયો અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિ તો આપણે અહીંયા સમાન બે સમાંતર રેખાની વચ્ચે આવેલી આકૃતિ છે પણ સમાન પાયો નથી કેમ કે એક નો પાયો PQ છે જ્યારે બીજાનો પાયો BC છે ઓકે હવે ખ્યાલ આવી ગયો હશે તમને કઈ રીતે આકૃતિ આવે હવે ધારો કે એની અંદર તમને બે આકૃતિઓ તને આપી છે આ તો સિંગલ આકૃતિઓ વાળી જ વાત છે હજી બે આકૃતિઓ પણ આવે ત્યારે શું કરવું જોઈએ હજી પેલા આની આકૃતિઓ બાકી છે પેલા લઈ લઈ અહીંયા છે એ બી ક્યુ સી બે આકૃતિઓ છે એક છે એ બી ક્યુ ડી અને બીજી આકૃતિ છે એ પી સી ક્યુ અહીંયા આ પાયો બે નો સમાન છે બે નો પાયો સમાન છે નથી પાયો છે
આપણે કે ખાલી આમ હોય, ખાલી આમ કરી દો તો પાયો સમાન નથી. હજી તમે એકવાર વિચારો, પાયો સમાન છે છે? જો ને આમ જો, અહીંયા એ ડી છે, એ બે નો પાયો છે ને, એક આકૃતિ છે ને એક આ બીજી આકૃતિ, બે નો પાયો એ ડી જ છે ને, બે માં એ ડી તો આપેલા જ છે. અહીંયા તમને એ પી સી ડી, એ પી સી ડી, સોરી અહીંયા શું લખાઈ ગયું છે, ડી. તો બે માં પાયો તો તમને એ ડી મળી જ ગયો છે, અને બે સમાંતર એકાની વચ્ચે જ આવેલી આકૃતિ છે, તો આ છે એમ કહી શકાય. સમજાયું? પાયો કયો હતો? અહીંયા એ ડી હતો. તમે આ પાયો લીધો હશે ને, બી ક્યુ પાયો લીધો હશે, એટલે તમને એમ થયું હશે કે પાયો સામાન્ય નથી. એવું? હા, સરસ. તો એ રીતે ન થાય. જોજો, આકૃતિ ખાલી આ હોય કે આ બાજુ હોય, આપણો નિયમ એક જ યાદ રાખવાનો કે પાયો સામાન્ય હોવો જોઈએ. બે આકૃતિ ગમે તે હોય, એનો પાયો એક સામાન્ય હોવો જોઈએ, અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલો હોવી જોઈએ. એ બાબત છઠ્ઠી આકૃતિ જોઈએ. ચલો, બી ક્યુ આર સી ડી આર. ઝડપથી કહી દઉં, હું બીજું કઈ લખતો નથી. તમારે કહેવાનું છે પાયો સામાન્ય અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલ છે, હા અથવા ના? યસ, નથી નથી નથી, ના પાડી. હાલો, બે વિદ્યાર્થી એ ના પાડી. જોજો, આપણે ઓલા ક્લાસરૂમ ની જેમ ન થાય, બે વિદ્યાર્થી ના પાડે, હું અહીંથી કહું બે વિદ્યાર્થી ના પાડી એટલે બધા ના પાડે, એવું ન થાય. જોજો, સરસ. હાલો, એવું નહીં થાય, આમાં નથી. કેમ કે પાયો છે એસઆર આપણે લઈએ, ધારો કે પાયો એસઆર લીધો, તો અહીંયા એસઆર થયો, પી ક્યુ એસઆર માં, અહીંયા ડીસી થયો, તો એમ ન થાય. ઉપરથી જો તો એ રીતે થાય, આડું તો થવાનું જ નથી, કેમ કે આડું તે આકૃતિ જ નથી, એટલે પાયો એક થવાનો છે નહીં. એટલે અહીંયા એક પાયો સમાન પાયો અને બે સમાન રેખા વચ્ચે આવેલ છે એમ કહી શકાય નહીં. તો અહીંયા આપણે આ વાત કરી, એક પાયો અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિ હોય એમ. હજી એક આકૃતિ મેં તમને કીધું હતું, લઈએ સાતમી આકૃતિ. અહીંયા હું છે ને બે ત્રિકોણ જો, આ બે ત્રિકોણ છે, એક છે એ બી સી અને એક છે ડી બી સી. તો હું અહીંયા લખીશ કે એ બી સી અને ડી બી સી આ બે સમાન પાયો અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણ છે. યસ, કેમ કે અહીંયા પાયો કોણ છે? બી સી. અને સમાંતર રેખા જે ઉપર આપણે આ લઈએ, તેના ઉપર એ અને બી બિંદુ આવેલું છે, એ અને ડી બિંદુ, એટલે એક સમાન પાયો અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિ છે એમ કહી શકાય. ચાલ, આવ્યો તમને? ઓકે, તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે કે આપણને પ્રમેય આપેલો છે, પ્રમેય નંબર 9.1, કે એક જ પાયો અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એ ચતુષ્કોણ ની વાત આપણે અહીંયા કરવાની છે. તો એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓ એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. તો અહીંયા તમને એમ કીધું છે એક જ પાયા પર આવેલા, હવે એક જ પાયાની વાત તમને ક્લિયર થઈ ગઈ છે આપણે આકૃતિ દ્વારા જોઈએ.
પછી આગળ કીધું છે બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા આકૃતિ કઈ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે જોજો પાછું અંદર ત્રિકોણ આપ્યું તો ત્રિકોણને સમાનની વાત નથી કીધું બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો જ એના ક્ષેત્રફળ સમાન થાય એમ કીધું છે ક્યારે એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાઓની એક જોડ રેખાઓની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે જોઈએ આકૃતિ દ્વારા આ એ બી સી અને ડી અહીંયા જો બી યુ સી અને ડી બે લીધા તો અહીંયા તમારે એરિયા ઓફ એ બી સી ડી બરાબર એરિયા ઓફ સી યુ સી ડી આવી રીતે સાબિત થાય કઈ રીતે લેશું તો કે જુઓ આ સમાંતર રેખા છે આ સમાંતર રેખા નીચે દીધા એ બી તો આ બે કેવા બનશે અનુકોણ ની જોડ બનશે તો આ એ નો ખૂણા નું માપ થાય એટલું જ કોનું માપ થાય બી નું હવે એવી જ રીતે પી નું માપ જેટલું થાય એટલું જ માપ કોનું થાય ક્યુ નું માપ થાય રેડી અને અહીંયા એપી નું માપ થાય એટલું જ બી ક્યુ નું માપ થાય રેડી તો આપણે અહીંયા ત્રણ વસ્તુ સમાન થઈ ગઈ ત્રિકોણ ની અંદર અને આ ચતુષ્કોણ એ બી સી ડી છે અને બી ક્યુ આર છે તો એ પછી આપણે અહીંયા પી બી સી ડી બે બે ની અંદર આવી જાય બરાબર કે પી બી સી ડી છે એ બે માં આવશે એ બી સી ડી માં આવશે અને પી ક્યુ સી ડી માં આવશે એટલે આ કોમન લઈ લેવાનું આનો સરવાળો આની અરે કરો તો આનો સરવાળો આની અરે કરો એના બરાબર થાય એટલે કે એરિયા ઓફ એ બી સી ડી બરાબર એરિયા ઓફ પી ક્યુ સી ડી થાય સમજાય છે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ નું ક્ષેત્રફળ 25 હોય તો આનું પણ 25 થાય પણ આનું તમને 45 હોય તો તમે શું કરો 45 ને 25 બે નો સરવાળો અને આ બાજુ લો તો ત્યાં પણ શું કરો 45 ને 25 તો બંને બાજુ ટોટલ કેવા સરખા જ આવવાના છે એટલે બંને ક્ષેત્રફળ કેવા થાય સરખા જ થવાના છે સમજાય છે અહીંયા સાબિતી સાથે નથી લેવાનું આપણે સમજૂતી લેવાની છે તો મેં તમને કીધું એ રીતે કે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ આની હારે સરવાળો કરો એટલે આખો ચતુષ્કોણ એ બી સી ડી મળી ગયો બરાબર જો હું તમને બીજા કલર અહીંયા તમે અહીંથી લીધું આ એ બી સી ડી તો આની અંદર તમને બે વસ્તુ આવી એક આ ત્રિકોણ આવ્યો કયો એ પી ક્યુ એ પી ડી એટલે એક આ ત્રિકોણ અને એક આ ચતુષ્કોણ પી બી સી ડી તો આ બે નો સરવાળો કરો એટલે આખો ચતુષ્કોણ એ બી સી ડી મળી ગયો હવે એવી જ રીતે અહીંથી આપણે લ્યો બીજો ચતુષ્કોણ કયો પી ક્યુ સી ડી આની અંદર પણ આ વસ્તુ આવી અને આ ત્રિકોણ આવ્યો આ બે ત્રિકોણ કેવા છે એકરૂપ છે એટલે બે ના ક્ષેત્રફળ કેવા છે સમાન તો આનું માપ 45 હતું આનું માપ 25 હતું તો બે નો સરવાળો કરો તો આ ક્ષેત્રફળ કેવા થઈ ગયા સમાન થઈ ગયા એટલે આપણે અહીંયા કીધું છે કે એક પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હશે સમાન અને અહીંયા આપણે આ બે ક્ષેત્રફળ કેવા થશે સમાન કયા કયા એ બી સી ડી એરિયા ઓફ એ બી સી ડી બરાબર એરિયા ઓફ પી ક્યુ સી ડી એટલે બે ના ક્ષેત્રફળ સમાન થાય ખ્યાલ આવ્યો તમને આ પ્રમેયની અંદર ખ્યાલ આવ્યો તમને વિદ્યાર્થી મિત્રો જો આ વસ્તુ ક્યારે હશે એ પણ ઉપર કીધું છે એક જ પાયો અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય ત્યારે એટલે આ વાત યાદ રાખવી પડશે કેમ કે જ્યારે ક્યારે આપણે આગળ દાખલા ગણતા હોય કે આ રીતે આવશે કે ક્ષેત્રફળ આપણે સમાન લેવાના થશે ત્યારે તમને રકમમાં નહીં કીધું હોય કે સમાન લેવાના ત્યારે આપણે આ પ્રમેય યાદ કરવો પડશે કે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા થાય સમાન હવે આગળનું વિધાન છે એ લઈ લઈએ આપણે એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તેના પાયા
અને પાયા ને અનુરૂપ વેદના ગુણાકાર જેટલું હોય છે. કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે આવી રીતે લીધો હોય તો એની અંદર અહીંથી આપણે જે જોઈએ અપાયો એ વિશે શું છે પાય અહીંયા કોઈ પણ નામકરણ કરી દે એમ તો એ બી કયો છે પાયો પાયા પરનો વેદ કયો છે તો કે ડી એમ તો આપણે આ ચતુષ્કોણ એરિયા આવો એબીસીડી મેળવીએ તો એનું સૂત્ર શું થઈ ગયું તો કે એ બી ગુણ્યા ડી એમ અહીં કીધું ને કે પાયો અને પાયાને અનુરૂપ વેદના ગુણાકાર જેટલું હશે એટલે અહીં હું કરવાનો ગુણાકાર રેડી ગુણાકાર કરો એટલે આખા ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મળે. ખ્યાલ આવ્યો? આપણે સૂત્ર જોઈ ગયા છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ. હવે એ વસ્તુ અહીંયા આપણે બતાવી બરાબર. તો આજે જેટલું ચાલ્યું એનું ફરી વખત તમે રિવિઝન કરજો વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી મને રજા આપશો. મળીશું આવતા પીરિયડ ની અંદર. ત્યાં સુધી તમે થોડું ઘરે પણ વાંચન કરતા રહેજો. ટાટા બાય બાય. શ્રી આભાર.